નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે નામાના મૂળ તત્વ વિષયની અંદર ખાતા વહી અને ખતવણીની વાત કરી રહ્યા છીએ, જેમાં મિત્રો ગયા વિડિયોની અંદર આપણે દાખલા નંબર 5 નો અભ્યાસ કર્યો હતો. આજે આપણે દાખલા નંબર 6 નો અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, પાઠ્યપુસ્તકની અંદર રકમ જોઈએ. નીચે આપેલ વ્યવહારોની પંચાલ સ્ટોર્સના ચોપડે આમનો જ તૈયાર કરી ખાતા વહીમાં જરૂરી ખાતા ખોલી ખતવણી કરો. મિત્રો, અહીંયા આપણને તારીખ આપેલી છે 2016 એપ્રિલ 1. પહેલો વ્યવહાર 40,000 રોકડા અને 20,000 નું ફર્નિચર ધંધામાં લાવ્યા. બે વસ્તુ ધંધામાં લાવે છે એટલે બંને આવે છે, આવે તો ઉધાર, રોકડ ખાતે ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર, તે માલિક લાવનાર છે એટલે મૂડી ખાતે જમા. રોકડ ખાતે ઉધાર 40,000, ફર્નિચર ખાતે ઉધાર 20,000, તે મૂડી ખાતે જમા 60,000. બે તારીખ 36,000 નો માલ 10% વેપારી વટાવે ધવલ સ્ટોર્સ ને વેચ્યો, તે પેટે ધવલ સ્ટોર્સે 15,000 રોકડા ચૂકવી આપ્યા. મિત્રો, વેચ્યો છે માલ, માલ વેચ્યો એટલે માલ જાય છે, માલ જાય તો જમા, વેચાણ ખાતે જમા. કોને વેચ્યો? ધવલ સ્ટોર્સ ને. તો ધવલ સ્ટોર્સ લેનાર છે એટલે ધવલ સ્ટોર્સ ખાતે ઉધાર, રોકડ આવે તો રોકડ ખાતે પણ ઉધાર, રોકડ ખાતે ઉધાર 15,000, ધવલ સ્ટોર્સ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. હવે રકમ ની વાત કરીએ તો 36,000 નો માલ 10% વેપારી વટાવ, 36,000 ના 10% એટલે 3600 રૂપિયા બાદ કર્યા પછી વધે 32,400, અને આ 32,400 માંથી 15,000 બાદ કર્યા એટલે 17,400 વધશે ધવલ સ્ટોર્સ ખાતે. ત્યાર પછી તારીખ 3, 18,000 બેંકમાં ભર્યા. બેંકમાં ભર્યા એનો મતલબ એ છે બેંક લેનાર છે, રોકડ જાય છે, તો આમનું થશે બેંક ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા 18,000. તારીખ 4, ધારા ટ્રેડર્સ પાસેથી 20,000 નો માલ 12% વેપારી વટાવે ખરીદ્યો, જે પેટે 8,000 નો ચેક આપ્યો. મિત્રો, માલ ખરીદ્યો એટલે માલ આવે છે, માલ આવે તો ઉધાર એટલે ખરીદ ખાતે ઉધાર, 20,000 ના 12% બાદ કર્યા પછી વચ્ચે 17,600. ચેક આપ્યો છે એટલે બેંક આપનાર થશે, તો બેંક ખાતે જમા અને ધારા ટ્રેડર્સ ખાતે પણ જમા, તો તે ધારા ટ્રેડર્સ ખાતે જમા, તે બેંક ખાતે જમા. બેંકમાં મિત્રો 8,000 લખીએ તો 17,600 માંથી 8,000 બાદ કરીએ એટલે 9,600 ધારા ટ્રેડર્સ માં આવશે. તારીખ 5, ઓફિસ ખર્ચ ચૂકવવા માટે બેંકમાંથી 5,000 તથા ઘર ખર્ચ માટે રૂપિયા 4,000 ઉપાડ્યા. ધ્યાનથી સાંભળજો, ઓફિસ ખર્ચ માટે ઉપાડ્યા છે, હજી ઓફિસ ખર્ચ કર્યો નથી. એનો મતલબ રોકડ આવે છે, રોકડ આવે તો ઉધાર, રોકડ ખાતે ઉધાર. બીજું છે ઘર ખર્ચ, ઘર ખર્ચ એટલે અંગત ખર્ચ, અંગત ખર્ચ એટલે ઉપાડ, ઉપાડ ખાતે ઉધાર 4,000, તે બેંક ખાતે જમા 9,000. ત્યારબાદ તારીખ 7, ઓફિસ ખર્ચ 2,200 ચૂકવ્યો. ઓફિસ ખર્ચ ચૂકવો છો એટલે રોકડ જાય છે, રોકડ જાય તો જમા, ઓફિસ ખર્ચ ખાતે ઉધાર, તો આમનો થશે ઓફિસ ખર્ચ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા 2,200. ત્યાર પછી તારીખ 8, જયેશભાઈ ને 4,830 ના દેવા પેટે 4,800 ચૂકતે હિસાબે રોકડા ચૂકવ્યા. જયેશભાઈ ને ચૂકવ્યા એનો મતલબ એવો છે કે જયેશભાઈ લેનાર છે, તો જયેશભાઈ ખાતે ઉધાર, રોકડા ચૂકવ્યા તો રોકડ જાય છે, રોકડ જાય તો જમા, અને બાકીનો તફાવત આવશે લખીશું વટાવ ખાતે, તેની અમનો થશે જયેશભાઈ ખાતે ઉધાર 4,830, તે રોકડ ખાતે 4,800, તે વટાવ ખાતે 30. તારીખ 9, ગોડાઉનમાં આગ લાગવાથી 3,200 નો માલ બળી ગયો, વીમા કંપનીએ 2,600 નો દાવો મંજૂર રાખ્યો. તો મિત્રો ધ્યાનથી જોજો, વીમા કંપનીએ 2,600 નો દાવો મંજૂર કર્યો, આપણે વીમા કંપની પાસે નાણાં લેવાના થયા.
તો વીમા કંપની ખાતે ઉધાર 2600, 600 રૂપિયાનું નુકસાન છે. નુકસાન ઉધાર થાય, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 600, અને અન્ય રીતે માલ જાય છે એટલે ખરીદ ખાતે જમા, તે ખરીદ ખાતે જમા 3200. તારીખ 10, અનિલ ટ્રેડર્સ પાસેથી 6600નો માલ ખરીદ્યો, જે પેટે 2600 રોકડા ચૂકવ્યા. ખરીદ્યો એટલે ખરીદ ખાતે ઉધાર, ખરીદ ખાતે ઉધાર 6600, રોકડા ચૂકવ્યા તો રોકડ જાય તો તે રોકડ ખાતે જમા 2600. બાકીના 4000 રૂપિયા એ અનિલ ટ્રેડર્સ ખાતે આવશે તો તે અનિલ ટ્રેડર્સ ખાતે 4000. ચાલો ત્યાર પછી જોઈએ તો તારીખ 12, 12 તારીખની આમ નોંધ જોઈએ. દુકાન ભાડું 4800 અને ઘર ભાડું 6000 ધંધામાંથી ચૂકવ્યું. મિત્રો, દુકાન ભાડું ચૂકવ્યું એટલે દુકાન ભાડા ખાતે ઉધાર 4800. ઘર ભાડું એટલે અંગત ખર્ચ, અંગત ખર્ચ એટલે ઉપાડ, તો ઉપાડ ખાતે ઉધાર 6000. ચૂકવ્યા છે એટલે રોકડ જાય છે તો તે રોકડ ખાતે જમા 10800. અને તારીખ 13, અનિલ ટ્રેડર્સ ને 4000 ચેક થી ચૂકવ્યા. અનિલ ટ્રેડર્સ ને ચૂકવ્યા એનો મતલબ એવો છે અનિલ ટ્રેડર્સ લેનાર છે, તો અનિલ ટ્રેડર્સ ખાતે ઉધાર 4000, તે બેંક ખાતે જમા 4000. તો મિત્રો, આ થઈ આમનોંધ ની વાત. હવે આપણે જે આમનોંધ બનાવી છે એ આમનોંધ પરથી આપણે ખાતા વહી કરમાં ખતવણી કરવી છે. તો સૌ પ્રથમ તો આપણે જોવું પડે કેટલા જરૂરી ખાતા ખોલવાના છે. તો એના માટે આપણે જો પહેલી આમનોંધ થી એકનું એક નામ બીજી વખત ખાતું ખોલવામાં આવશે નહીં. તો રોકડ ખાતું, ફર્નિચર ખાતું, મૂડી ખાતું, રોકડ આવી ગયું છે એટલે ધવલ સ્ટોર્સ ખાતું, વેચાણ, બેંક બાકી છે, ખરીદ ખાતું, ધારા ટ્રેડર્સ ખાતું, ઉપાડ, ઓફિસ ખર્ચ ખાતું, જયેશભાઈ, વટાવ, વીમા કંપની, આગથી થયેલ નુકસાનનું ખાતું, અનિલ ટ્રેડર્સનું ખાતું, દુકાન ભાડાનું ખાતું, આટલા ખાતા આપણે ખોલવાના છે. ફરી એક વખત જોઈ લેજો કયા કયા ખાતા. રોકડ, ફર્નિચર, મૂડી, ધવલ સ્ટોર્સ, વેચાણ, બેંક, ખરીદી, ધારા ટ્રેડર, ઉપાડ, ઓફિસ ખર્ચ, જયેશભાઈ, વટાવ, વીમા કંપની, આગથી થયેલ નુકસાન, અનિલ ટ્રેડર્સ, દુકાન ભાડા ખાતું, આટલા ખાતા આપણે બનાવીશું ખાતા વહીની અંદર. અને આપણે અગાઉ કીધું તો એમ રોકડ ખાતા અને બેંક ખાતાની અંદર સૌથી વધારે જગ્યા રાખવાની છે. મિત્રો, આજના આ દાખલાની અંદર મોટા ભાગના વ્યવહારો સંયુક્ત આમનોંધ છે. આપણે સંયુક્ત આમનોંધની ખતવણી કરતા શીખી ગયા છીએ. તો જોઈએ તારીખ 1, રોકડ ખાતે ઉધાર 40000, રોકડ ખાતાની ઉધાર બાજુ. તારીખ 1, જમા બાજુનું નામ, જમા બાજુનું શું નામ છે તો કે મૂડી ખાતે. મૂડી ખાતે રોકડની રકમ કેટલી છે? 40000. પછી છે ફર્નિચર ખાતે ઉધાર 20000. તો ફર્નિચર ખાતાની ઉધાર બાજુ. તારીખ 1, વિગતમાં મૂડી ખાતે 20000. તે મૂડી ખાતે જમા, એટલે મૂડી ખાતાની કઈ બાજુ લખવાનું? જમા બાજુ. જમા બાજુ તારીખ 1 બે વાર લખવાની, અને નામ લખવાનું કયું કયું? તો કે ઉધાર બાજુનું નામ. ઉધાર બાજુનું નામ છે રોકડ ખાતે. રોકડની રકમ 40000, અને બીજું ફર્નિચર ખાતે. ફર્નિચરની રકમ છે 20000. આ થઈ પહેલી આમનોંધની ખતવણી. ત્યાર પછી વાત કરીએ આમનોંધ નંબર 2, રોકડ ખાતે ઉધાર 15000. તો રોકડ ખાતાની ઉધાર બાજુ. તારીખ 2, જમા બાજુનું નામ એટલે વેચાણ ખાતે. રોકડની રકમ કેટલી છે? 15000.
પછી ધવલ સ્ટોર્સ ખાતે ઉધાર 17,400, ધવલ સ્ટોર્સ ની ઉધાર બાજુ તારીખ 2, વિગતમાં વેચાણ ખાતે. ધવલ સ્ટોર્સ ના કેટલા છે? તો કે 17,400. તે વેચાણ ખાતે જમા, એટલે કે આપણે જે વેચાણ ખાતું બનાવેલું છે એની જમા બાજુ લખીશું, 2 વખત નામ લખીશું. વેચાણ ખાતાની જમા બાજુ પહેલું લખીશું રોકડ ખાતે 15,000, રોકડ ખાતે 15,000, અને ફરી 2 તારીખમાં લખીશું ધવલ સ્ટોર્સ ખાતે 17,400. ચાલો ત્યાર પછી વાત કરીએ તારીખ 3. 3 તારીખ નો વ્યવહાર છે બેંક ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા 18,000. તો એની ખતવણી કરીએ તો બેંક ખાતાની ઉધાર બાજુ, બેંક ખાતાની ઉધાર બાજુ તારીખ 3, વિગતમાં રોકડ ખાતે રકમ કેટલી છે? તો કે 18,000. તે રોકડ ખાતે જમા, તો રોકડ ખાતાની કઈ બાજુ લખવાનું છે? જો જો જમા બાજુ, રોકડ ખાતાની જમા બાજુ 3 તારીખ, વિગતમાં શું લખીશું? ઉધાર બાજુનું નામ. ઉધાર બાજુનું એટલે બેંક ખાતે. કેટલા રૂપિયા? 18,000. ચાલો ત્યાર પછી જોઈએ તો 4 તારીખની આમ નોંધ, 4 તારીખની આમ નોંધ શું લખી છે જો તો? ખરીદ ખાતે ઉધાર 17,600, તે ધારા ટ્રેડર્સ ખાતે 9,600, તે બેંક ખાતે જમા 8,000. તો ખરીદ ખાતાની ઉધાર બાજુ લખાશે. ખરીદ ખાતાની કઈ બાજુ લખીશું? ઉધાર બાજુ. તારીખ 4 કેટલી વાર લખવાનું? તો કે 2 વાર. પહેલા લખીએ ધારા ટ્રેડર્સ ખાતે, ધારા ટ્રેડર્સ ખાતે, ધારા ટ્રેડર્સ ની રકમ છે 9,600. પછી લખીશું બેંક ખાતે, બેંકની રકમ છે 8,000. તે ધારા ટ્રેડર્સ ખાતે જમા, એટલે કે ધારા ટ્રેડર્સ ની કઈ બાજુ લખવાનું? જમા બાજુ. તારીખ 4. ઉધાર બાજુનું નામ, ઉધાર બાજુનું નામ છે ખરીદ ખાતે, ધારા ટ્રેડર્સ ની રકમ છે 9,600, તે બેંક ખાતે જમા, એટલે બેંક ખાતાની જમા બાજુ. તારીખ 4. ખરીદ ખાતે બેંકની રકમ છે 8,000. ચલો ત્યાર પછી મિત્રો 5 તારીખની એમ નોંધ જોઈએ. રોકડ ખાતે ઉધાર 5,000, ઉપાડ ખાતે ઉધાર 4,000, તે બેંક ખાતે જમા 9,000. તો એની ખતવણી વિચારીએ તો રોકડ ખાતે ઉધાર, રોકડ ખાતાની કઈ બાજુ? ઉધાર બાજુ. તારીખ 5. જમા બાજુનું નામ એટલે બેંક ખાતે, બેંકની રકમ કેટલી લખવાની અહીંયા રોકડમાં? તો કે 5,000. બીજી લાઈનમાં લખીતું ઉપાડ ખાતે ઉધાર 4,000, તો ઉપાડ ખાતાની ઉધાર બાજુ, ઉપાડ ખાતાની ઉધાર બાજુ. તારીખ 5. વિગતમાં બેંક ખાતે ઉપાડની રકમ છે 4,000. તે બેંક ખાતે જમા, એટલે બેંક ખાતાની જમા બાજુ 5 તારીખ 2 વાર લખવાની થશે. પહેલા લખીએ રોકડ ખાતે, રોકડની રકમ કેટલી છે? તો કે 5,000. અને પછી લખીએ મિત્રો ઉપાડ ખાતે, ઉપાડની રકમ કેટલી? તો કે 4,000. ત્યાર પછી મિત્રો જોઈએ તારીખ 7. તેમાં સિંગલ આમનોન છે, સાદી આમનોન છે. ઓફિસ ખર્ચ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. તો એની ખતવણી કરીએ તો ઓફિસ ખર્ચ ખાતાની ઉધાર બાજુ. તારીખ 7. વિગતમાં રોકડ ખાતે 2,200, તે રોકડ ખાતે જમા, એટલે રોકડ ખાતાની જમા બાજુ લખીશું.
રોકડ ખાતાની જમા બાજુ લખાય તારીખ 7, ઓફિસ ખર્ચ ખાતે 2200. ચાલો ત્યાર પછી 8 તારીખ આમનું છે, જયેશભાઈ ખાતે ઉધાર 4830, તે રોકડ ખાતે 4800, તે વટાવ ખાતે 30. તો પહેલા લખીશું મિત્રો જયેશભાઈ ની ઉધાર બાજુ, જયેશભાઈ ની ઉધાર બાજુ તારીખ 8. કેટલી વાર લખાશે? 2 વાર. રોકડ ખાતે, રોકડ ખાતે 4800, અને બીજું લખાય વટાવ ખાતે, વટાવ ખાતે 30. તો હવે લખીશું રોકડ ખાતે જમા, એટલે રોકડ ખાતાની જમા બાજુ, રોકડ ખાતાની જમા બાજુ તારીખ 8. નામ શું લખવાનું? જયેશભાઈ ખાતે. કેટલા રૂપિયા લખવાના રોકડમાં? 4800. પછી તે વટાવ ખાતે, એટલે આપણે જે વટાવ ખાતું બનાવેલું છે, જોજો મિત્રો, વટાવ ખાતાની જમા બાજુ, વટાવ ખાતાની જમા બાજુ લખાય તારીખ 8. નામ શું લખવાનું? જયેશભાઈ ખાતે. વટાવની રકમ કેટલી છે? તો કે 30 રૂપિયા. ત્યાર પછી 9 તારીખ, વીમા કંપની ખાતે ઉધાર 2600, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 600, તે ખરીદ ખાતે જમા 3200. તેની ખતવણી કરીએ તો વીમા કંપનીની ઉધાર બાજુ, વીમા કંપનીનું ખાતું છે એની ઉધાર બાજુ 9 તારીખ, વિગતમાં લખાય ખરીદ ખાતે, ખરીદ ખાતે કેટલા રૂપિયા છે? 2600. પછી આગથી થયેલ નુકસાન ખાતું, આગથી થયેલ નુકસાનની ઉધાર બાજુ તારીખ 9, ખરીદ ખાતે કેટલું નુકસાન ગયું છે? 600 રૂપિયાનું. તે ખરીદ ખાતે જમા, એટલે આપણે જે ખરીદ ખાતું બનાવ્યું છે એની જમા બાજુ, ખરીદ ખાતાની કઈ બાજુ? જમા બાજુ મૂકીશું તારીખ 9. 2 વાર લખીશું, પહેલા કેટલું લખીશું? વીમા કંપની ખાતે, વીમા કંપનીના 2600, અને પછી લખીશું આગથી થયેલ નુકસાન ખાતે 600. તારીખ 10, ખરીદ ખાતે ઉધાર 6600, તે રોકડ ખાતે 2600, તે અનિલ ટ્રેડર્સ ખાતે 4000. તો મિત્રો આ મનની ખતવણી કરીએ તો ખરીદ ખાતાની ઉધાર બાજુ 2 વાર, 10 તારીખ, રોકડ ખાતે 2600 અને અનિલ ટ્રેડર્સ ખાતે 4000. તો હવે મિત્રો વાત કરીએ તો રોકડ ખાતાની જમા બાજુ, રોકડ ખાતાની જમા બાજુ લખીશું તારીખ 10, વિગતમાં શું લખીશું? ઉધાર બાજુનું નામ, ઉધાર બાજુનું નામ છે એટલે ખરીદ ખાતે 2600. તે અનિલ ટ્રેડર્સ ખાતે, તો આપણે અનિલ ટ્રેડર્સ નું ખાતું બનાવેલું છે એની કઈ બાજુ લખાય? જમા બાજુ, એની જમા બાજુ લખાય તારીખ 10, વિગતમાં લખીશું ખરીદ ખાતે, અનિલ ટ્રેડર્સ ની રકમ છે 4000. ચલો ત્યાર પછી વાત કરીએ તો મિત્રો હવે તારીખ નંબર 12 આવશે, 12 તારીખ ની આમનોન જોજો, 12 તારીખ ની આમનોન શું છે? દુકાન ભાડા ખાતે ઉધાર 4800, ઉપાડ ખાતે ઉધાર 6000, તે રોકડ ખાતે જમા 10800. તેની ખતવણી કરીએ તો દુકાન ભાડાની ઉધાર બાજુ, દુકાન ભાડાનું ખાતું છે એની ઉધાર બાજુ લખીએ તારીખ 12, વિગતમાં રોકડ ખાતે દુકાન ભાડાની રકમ છે 4800. ઉપાડ ખાતે ઉધાર, એટલે ઉપાડ ખાતાની પણ ઉધાર બાજુ તારીખ 12, વિગતમાં રોકડ ખાતે ઉપાડની રકમ છે 6000.
તે રોકડ ખાતે જમા, એટલે રોકડ ખાતાની જમા બાજુ 12 તારીખ 2 વાર લખવાની. દુકાન ભાડા ખાતે 4,800 અને ઉપાડ ખાતે 6,000. તારીખ 13, અનિલ ટ્રેડર્સ ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. તો અનિલ ટ્રેડર્સ ની ઉધાર બાજુ. તારીખ 13, વિગતમાં બેંક ખાતે 4,000 અને બેંક ખાતાની જમા બાજુ. બેંક ખાતાની જમા બાજુ લખીશું તારીખ 13, અનિલ ટ્રેડર્સ ખાતે 4,000. તો મિત્રો આ વાત થઈ સંયુક્ત આમનોંધ પરથી કેવી રીતે ખતવણી કરાય એના દાખલાની. તો મિત્રો આજે જે આપણે દાખલા નંબર 6 નો અભ્યાસ કર્યો છે એના જેવા દાખલાની વાત કરીએ તો ઉદાહરણ નંબર 2 છે, જેમાં સંયુક્ત આમનોંધો છે એને આમનોંધ લખી અને એની ખતવણી કરવાની છે. તો આ દાખલો આપણે સ્વ પ્રયત્ને ગણવાનો રહેશે. આભાર.